મમ્મી શું કરો રા? ખજૂર કાઢી લીધો, સાફ થઈ ગયો ખજૂર ના ઓલા. આ બદામની કતરી તૈયાર કરી લીધી ખજૂર પાકમાં નાખવા માટે. આ પિસ્તાની કતરી તૈયાર રાખી, થોડા કાજુ કરી લઉં એટલે કાપુરી ખજૂર ને કાજુ ને ઝીણા ચિપ્સ જેવો થાય તો સારા થાય, પણ એ તો ખજૂરના કટકા થઈ જાય, કાજુના કટકા થઈ જાય. અને સૂંઠ તમને ભાવતી નથી ને? સૂંઠ ના નાખો ને અંદર. ના સૂંઠ ના નાખો એમ ને? ઠીક છે, તો હવે એલચી પાવડર ને તૈયાર કરો ને, પછી તમે ખજૂર પાક બનાવ તૈયાર કરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીનામાં. શિયાળો આવે છે એટલે શિયાળાની વાનગીઓ બનાવી. આથી પહેલાં તમે તલ સાંકળી અને આપ્યો હતો વિડીયો. આજે છે ખજૂર પાક. તમે ખજૂર જોઈ શકો છો, કાળો ખજૂર મેં લીધો હતો. જો આ લીધો છે ખજૂરા જે સ્મૂધ આવે છે, ને એમાંથી આપણે આ રીતે આના બી કાઢ લઈશું. ઠળિયા ચપ્પુ લીધો હતો કાઢવા માટે, પણ એકદમ સ્મૂધ છે એટલે જરૂર પડતી નથી, એમ હાથથી જ નીકળી જાય છે. તો આપણે પહેલાં ઠળિયા કાઢી અને ખજૂર તૈયાર કરી લઈશું, પછી આગળની રેસીપી તમને બતાવતી જાઉં. એકદમ બનાવવાનો સરળ છે ખજૂર પાક, એ બહુ સમય પણ નથી લાગતો. કાજુ તૈયાર થઈ ગયા, શેકવા માટે આપણે ઘી લઈ લઈશું અને એલચીનો પાવડર કરી લઈ મૂકો કરી લઈએ. કોપરાની છેણ લાગી, કોપરાની છેણ આપણે ઘી વગર શેકીશું જેથી કડક સ્પંજી થઈ જાય અને આમ થોડી પણ એમાં ભીનાશ હોય તો રહે નહીં. આ તૈયાર છેણ મેં લીધી છે જે લગભગ મોટે ભાગે કરિયાણાની દુકાનમાં મળતી હોય છે. તો આ રીતે આપણે શેકી લેશું, થોડી કડક થાય એટલી જ, જેથી ચબડ ન વળે એમાં ખજૂર પાક ની અંદર પણ, આપણો ખજૂર પાક બગડે પણ નહીં. તો આ છેણ આપણે શેકાઈ ગયું, તો કડક થઈ ગઈ લેવાય ને આપણે પાછી કટોરીમાં કાઢી દેશું પાછી આ રીતે. એકદમ સાફ કરી લેશું ને, તો પછી આ શું જયારે ડ્રાય ફ્રૂટ શેકશું ને ત્યારે બળશે. આમાં આમાં આપણે ડ્રાય ફ્રૂટ શેકી લઈશું એટલે પાછો ગેસ ને ઓન કરશું એકદમ ધીમો. એની અંદર એક મોટી ચમચી આપણે ઘી નાખશું. બહુ ઘી ની જરૂર નથી પડતી, પણ આપણે એમાં થોડા ડ્રાય ફ્રૂટ શેકી લઈએ એટલે કડક થઈ જાય અને મજા આવે. આ જો બે ચમચી જેટલું ઘી ગરમ થયેલું તૈયાર થઈ ગયું. એનામાં આપણે નાખી દઈએ આ કાજુ, એની સાથે નાખી દઈ થોડા કાજુ છે ને, કાજુ જરાક જાડેલા છે એની અંદર નાખી દઈએ આપણે બદામની ચિપ્સ. થોડીક ઉપર આપણે રાખશું ઉપર નાખવા માટે, જરાક ડેકોરેશન કરવા માટે. બાકી અંદર આમાં નાખી દઈએ થોડી પિસ્તા, બહુ ઓછી નાખી હતી અમે. આ તૈયાર થવા આવે ત્યારે સૂંઠ પાવડર નાખી શકાય, પણ અમારા ઘરમાં પસંદ નથી એવું નથી નાખતી. તો તમે નાખતા હો ને ઘરમાં પસંદ હોય તો નાખવાનો, કારણ કે સૂંઠ પાવડર ઘણો સારો શિયાળા માટે. ગેસ ને બંધ કરી દેશું ને, થોડીક વાર ગરમ તપેલું છે એમ જ આપણે
લાવું છું જરા. આનો કલર બદલી જાય ત્યાં સુધી નથી શેકવાના, આમ થોડા ગરમ થઈ જાય થોડા કડક થઈ જાય ત્યાં શેકવાના છે આ ડ્રાય ફ્રૂટ ને. આપણે તો પણ કલર બદલશે, શેકાઈ આવશે એટલે, પણ આમ વધારે પડતા નથી શેકવાની. એના માટે એક મિનિટ ડીશ લઈ લઈશ અને ડીશમાં નાખી દઈશ. એને આનો તમે માપ કહું તો મેં 100 ગ્રામ જેટલી બદામ લીધી હતી અને 150 ગ્રામ જેટલા કાજુ લીધા હતા. એટલે તમે ઈચ્છો તો બેને સરખા પણ લઈ શકો છો. અને 50 ગ્રામ જેવી પિસ્તા હતી અને 500 ગ્રામ થી ઓછો એટલો 400 ગ્રામ જેવો આપણો ખજૂર છે. એટલે આ થોડુંક ખજૂર વધુ રાખી છે અમારા ઘરમાં. પછી એવું કે શું કહેવાય, ડ્રાય ફ્રૂટ પાક નથી કરવાનો આપણે, ખજૂર પાક કરવાનો છે. તો હવે આપણે આમાં નાખી દેશું અને એને હલાવવા માટે પાછો ગેસ ચાલુ કરી નાખશું. ઘી વગર પણ શેકી શકાય, આપણે થોડી એક ચમચી જેવું ઘી નાખશું કે જેથી નીચે ચીપકે નહીં. પેલું જ ઘી નાખી દઈ તો ચાલે, ના પાછળથી એમ નાખીશ તો વાંધો નહીં આવે. આમ તો ઘી વાળું જોતી કઢાઈ એટલે ચીપકે તો નહીં, કારણ કે ડ્રાય ફ્રૂટ શેકે એટલે ઘી વાળી જતી ને. થોડીક વાર કડક થશે પછી સ્મૂધ પડવા માંડશે પોતો, ત્યારે તો ચલાવવાનો સરખો થઈ જશે અને મિક્સ પણ થતો જશે આપમેળે પોત પોતામાં. જો આ સુવાળો પડવા માંડ્યો છે, ધીરે 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 થતો જશે. ખજૂર પાક એકદમ ટેસ્ટી અને શિયાળા માટે હેલ્ધી અને આરોગ્યવર્ધક છે, કારણ કે આની અંદર ખાંડ કે ગોળનો ઉપયોગ નથી થતો. ખજૂરની જ મીઠાશ છે, પોતાની જ મીઠાશમાં બને છે. એટલે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે અને આરોગ્યવર્ધક તો છે જ એમ. શિયાળાની ખજૂરની આઈટમ ખાલી ખજૂર ભાવતો હોય તો ખાવો જોઈએ. તમને જો ઉધરસ થતી હોય, કફ થઈ જતો હોય તો સાંજે ખજૂરની 2 પીસી ખાઈ અને ઉપર ગરમ પાણી પીઓ તો તમને કફ નીકળી જાય. એ ખજૂરના ગુણ છે. દરરોજ એ ઉપાય કરવાનો ખૂબ સારો. શિયાળાનો ખજૂર ઘણો સારો, કારણ કે ગરમ વસ્તુ છે. ઉધરસ મટાડવા માટેની બીજી ટિપ્સ કહું તો સાંજે મધ અને હળદર સુવા વખતે પીને સૂઈ જવાનું, એના ઉપર પાણી નહીં પીવાનું. સેજ મધને ગરમ કરવાનું અને એની અંદર હળદર ભેળવીને તો પણ ઉધરસ મટી જાય છે. જો આ રીતે આપણો મિક્સ થતો જાય છે ને, આ રીતે આપણે હલાવતા જશું ને એકદમ મેટ રસ જેવો થઈ જાય, એટલે ક્યાંય કણી જેવો ન રહે, ક્યાંય અલગ થી ન રહે, ત્યાં સુધી એને આપણે ગરમ કરશું, હલાયા રાખશું. આ રીતે 6 ઘંટા જેવો થવા માંડ્યો છે. મીડિયમ ટુ લો પર આપણે કરવાનો છે. આપણે એકદમ ગળી ગયો છે, ગેસ સંપૂર્ણ ધીમો કરી નાખશું. એની અંદર નાખી દઈશું આપણે ડ્રાય ફ્રૂટ આપણે જે શેકીને રાખ્યા હતા. એ સરખી રીતે એકદમ મિક્સ કરી લેશું. જો આ રીતે એકદમ બધા મિક્સ થઈ જાય એ હલાયા રાખશું આપણે. આને ધીમો ધીમો ગેસ હશે ને તો થતું જશે.
જો આ બધું મિક્સ થઈ ગયું છે સરસ, જો આ બધું હવે એની અંદર આપી નાખી દઈ કોપરાની છીણ, એને મિક્સ કરી લઈએ. હવે હજુ આપણી કઢાઈ ગરમ જ હશે એટલે આપણે એને બંધ કરી દઈએ ગેસની ફ્લેમને, અને નીચે ઉતારી લઉં. સારી રીતે મિક્સ કરી અને એક થાળીમાં પઠારી લઈશું. અને નાની નાની લાડુડી બનાવી ને તો પણ બનાવી શકાય. આની અંદર આપણે આ એલચી પાવડર જે રાખ્યો હતો તૈયાર એ નાખી દઉં છું. આ એવી વસ્તુ છે કે તમારા ઘરમાં જે પસંદ હોય ખવાય. મારા ભાભી છે કે એલચી સંભળી ન ખાય કોઈ પણ વસ્તુ, એલચી એને મજા જ ના આવે તો એ ન નાખે, સ્કીપ કરી શકે છે. જે હું સૂટ પાવડર નથી નાખતી, ઘણો જ ઉપયોગી છે અને શિયાળા માટે ઘણો જ સારો છે સમજુ છું, પણ છોકરા નથી ભાવતો એટલે એને સ્કીપ કર્યો છે. એકદમ મિક્સ થઈ જાય આપણું આ આ રીતે મિશ્રણ. તો એ પહેલા મેં જ્યારે આપણે આ કરતા ત્યારે મેં આ થાળીને ગ્રીસ કર રાખી હતી, ઘી થી આમાં ઘી લગાવી રાખ્યું છે, તો એમાં આપણે કાઢી લેશું. ઘણા લોકો કોપરાના છીણ ને પણ ઉપરથી નાખતા હોય છે, તો તમારી ઈચ્છા હોય તો નાખી શકો. હું અંદર જ મિક્સ કરી નાખું છું જેથી ખરખર ન કરે મિક્સ થઈ. આ ચમચો આ રીતે ચમચીથી સાફ ને થોડું ઘી લગાવી દઈએ આપણે. હવે છે ને દબાવશું તો ચીપકશે નહીં. જો આપણે એક સરખું દબાઈ ગયું ને, હવે એના પર આપણે થોડા ખસખસ વેરી દેશું. ખસખસ પેટ માટે ખૂબ સારા. આમ તો રસોડું જે કે આપણો ઔષધ છે, એમાં બધા જ ઔષધિઓ છે એને જાણવા જરૂરી છે. એના પર આપણે જે કતરણ બાકી રાખી હતી પિસ્તાની, એથી શણગાર કરી લઈએ. છૂટા છૂટા મૂકીને દબાવી દઉં. આ બધું ઓપ્શનલ છે, મોટે ભાગે તો હું અંદર જ નાખી દેતી હોઉં છું, પણ ક્યારેક વળી એવું થાય કે ચાલો ઉપર નાખી. તમે આ રીતે હાથથી દબાવો ને તો ઘી વાળા અટકાવી લેવાના, અને આમ કટોરીમાં પાછળ લગાવીને દબાવી તો પણ ચાલે. તો આપણો ખજૂર ભાગ તૈયાર થઈ ગયો છે. હવે થોડીક વાર રહીને એના કાપા કરી લેશું 5 મિનિટ પછી. હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે કાપા કરી લઈએ આમાં. સપોની મદદ થાય પીઝા કટરથી કરી તો પણ થઈ શકે. હજી એકદમ ઠર્યું નથી, ઠરી જશે ને ત્યારે આપણે કાઢશું એકદમ એક સરખા. ચોરસા પડી જશે એકદમ.
અને અડધો કલાક થઈ ગયો છે કે હવે આપણે જો ને કાઢી લઈ ચોસલા. તો આ રીતે ચકતા નીકળતા જશે આમ. તો છે ને કેટલો સરસ તૈયાર થયા છે જો આમ. તો આપણો સરસ મજાનો થઈ ગયો છે ખજૂર પાક તૈયાર. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, વધુને વધુ શેર કરજો. અને મારી ચેનલ પર જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરી મળીશું તમને નવા વિડીયા સાથે, જેમાં કોઈ સ્થળની મુલાકાત, નવી કોઈ માહિતી, કોઈ રેસીપી, અગર કોઈ આરોગ્યવર્ધક ટીપ્સ સાથે. તો મારો વિડીયો જોવા બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ.